બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરને ભારત સરકારના આરોગ્ય વિભાગ તરફથી વધુ એક જવાબદારી આપવામાં આવી છે. ગેનીબેન ઠાકોરને રાજકોટ એઇમ્સના સભ્ય બનાવવામાં આવ્યા છે. સાથે જ રાજકોટના એઇમ્સના સભ્ય પદે રહી દર્દીઓની સારવારમાં અગ્રેસર રહે તેવી શુભેચ્છાઓ ભારત સરકારના આરોગ્ય વિભાગ તરફથી આપવામાં આવી છે. રાજકોટ એઇમ્સ ખાતે કેન્દ્રીય આરોગ્ય વિભાગ દ્વારા સાંસદ ગેનીબેન ઠાકોર અને રાજકોટ લોકસભાના સાંસદ પરષોત્તમ રૂપાલાની સદસ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે. મહત્વનું છે કે ગેનીબેનના સદસ્ય બનવાથી હવે ઉત્તર ગુજરાતના લોકોને પણ આરોગ્ય ક્ષેત્રે રાજકોટ આવી ઉત્તમ સુવિધાઓ મેળવવામાં અનુકૂળતા રહેવાની છે. સાંસદ ગેનીબેન ઠાકોરને રાજકોટ એઇમ્સના સભ્ય બનાવતા કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા ગેનીબેન ઠાકોરને સોશિયલ મીડિયાના માધ્યમથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. ગેનીબેન ઠાકોરની એઇમ્સના પદે નિમણૂકને લઈને સ્થાનિક રાજકીય અને આરોગ્ય વર્તુળોમાં હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. ઘણા લોકોને તો આશા છે કે એઇમ્સના પદ પર રહીને ગેનીબેન ઠાકોર દર્દીઓની સેવામાં અગ્રેસર રહેશે.